કણિયા ગામ તથા કરજણ ગામની ખેતીની સીમમાં થ્રી ફેઝ લાઇન ધરાવતા 150 જેટલા ટ્યુબવેલ ધરાવતા ખેડૂતોને નિયમિત 8 કલાક વીજળી મળી રહે તેવા રાવ સાથે નાયબ કાર્યપાલક ઇન્જિનિયર કરજણને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેતીવાડી ક્ષેત્રે અગ્રેસર કરજણ તાલુકામાં ખેડૂતો કપાસમાં પાકનું માતબળ ઉત્પાદન કરે છે, તે ખેડૂતોને નિયમિત વીજળી મળતી નથી એ મોટી સમસ્યા છે. અહીં ખેડૂતોએ કપાસના પાકનું બિયારણની વાવણી કરવા આગોતરું આયોજન હાથ ધર્યું છે. તેવા સમયે દિવસોમાં 20-25 વાર લાઇટો ડૂલ થઈ જાય છે. આથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વીજળીના થાંભલા તેમજ વીજ તારની મરામત કામગીરી હાથ નહીં ધરવાથી ખેડૂતોને વીજળી 8 કલાક નિયમિત મળતી નથી. વારંવાર વીજળી ડૂલ થઈ જાય જેનાથી કામ પણ બગડી જાય છે અને ખેડૂતોને નુકસાન થાય છે. MGVC અને નિષ્કાળજીના કારણે ખેડૂતોએ નુકસાન સાથે હાલાકી વેઠવી પડે છે. આથી આવેદનપત્ર પાઠવી ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. મિયા ગામના સર્વ ખેડૂતો વતી અમે સૌ આજે ખેડૂત ભાઈઓ અહીંયા મામલતદાર સાહેબ પ્રાંત સાહેબના સાથે આવેદનપત્ર આપવા આવેલા છે, જેમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા અમને જે 8 કલાક વીજળી મળે છે તે પૂરતી નથી મળતી અને તેની અંદર પણ કેટલું ટ્રીપિંગ થાય છે. ટ્રીપિંગ 20-25 વાર દિવસમાં કરવામાં આવે છે, જેથી વીજળીના અમારા ઉપકરણો જેવા કે મોટર સ્ટાર્ટર અને વાયર ફાયર થઈ જવા પામ્યા છે અને ખૂબ ખર્ચો અમારે આવી પડ્યો છે, જેથી ખેતીમાં ઊભું થવા માટે પણ ખૂબ તકલીફ પડે છે. અને અત્યારે દેશની અંદર કોરોના જેવી મહામારી વ્યાપક પ્રમાણમાં ચાલી રહી છે ત્યારે આ ખેડૂતને આટલી બધી મહામારીનો પણ ભાર વેઠવો પડે અને આવી ટ્રીપિંગ કરી અમને ખૂબ ભાર વેઠવો પડે છે. માટે જેથી કરી આ મધ્ય ગુજરાત વીજ કંપનીને અમે કહેવા માગીએ છીએ કે અમને પૂરતી વીજળી આપો અને સરકારશ્રી આજે 2-3 ગણું ઉત્પાદન કરવા માગે છે ખેડૂતોનું, એના બદલે આવા ને આવા એન્જિનિયરો જો અમને મળશે મધ્ય ગુજરાત વીજ કંપનીના તો અમારું ઉત્પાદન આજે અડધું થવા પામશે, કારણ કે ભવિષ્ય ઉજળું ખેડૂતોનું દેખાતું નથી. અમને અત્યારે કપાસ નવો પાક અમે ઊભો કરી રહ્યા છે, જેમાં અમને પૂરતું જો પાણી નહીં મળે તો અમે કપાસ પણ ઉગાડી શકીએ નહીં. અને આવું આજનું નથી, દાયકાઓથી ચાલતી આવતી આ વસ્તુઓ છે. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા અમને હેરાન પરેશાન કરવામાં આવે છે. અત્યારે નહીં, દિવાળીના સમયમાં પણ જ્યારે ફૂલ તમરીમાં જ્યારે કપાસ અમારો આવે છે ત્યારે પણ પાણી ન મળતા વીજળીના લીધે વીજળી પૂરતી ન મળે, કાપ કૂપવાળી વીજળી મળે જેનાથી અમને લાઇટ પૂરતી ન મળે, જેથી અમારા કૂવાઓ ચાલી શકતા નથી. માટે ત્યારે પણ અમને અમારો પાક મોટો કર્યો હોય જેમ છોકરાને સાચવીએ તેમ ત્યારે અમે એ પાકને ગુમાવી બેસીએ છીએ. માટે આ આવેદનપત્ર આપી અમે સરકારશ્રીમાં પણ રજૂઆત કરવા માગીએ છીએ કે અમારી આ માગણી લાગણી સંતોષવામાં આવે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.